નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા. મહત્વના સમાચારો પર નજર કરીએ તો ગીર સોમનાથમાં ગીરના સિંહની ફરી એકવાર પજવણીનો વિડીયો સામે આવ્યો છે. ગીર ગઢડાના 3 ગામનો આ વિડીયો વાયરલ થયો છે. સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. સિંહ પર બેટરીની લાઇટ કરી હાંકલા પડકારતા કરી પજવણી કરાઈ હોય તેવું સામે આવ્યું છે. અજાણ્યા શખ્સ દ્વારા સિંહની પજવણી કરવામાં આવી રહી છે. અવારનવાર સિંહ પજવણીના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે વન વિભાગ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આખરે કેમ આવું થાય છે અને આવા શખ્સો વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. આજે વિડીયો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે સિંહ પર ટોર્ચ કરી અને સિંહની પજવણી કરવામાં આવી રહી છે. ગીર ગઢડાના 3 ગામનો આ વિડીયો હોય તેવું સામે આવ્યું છે. વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સિંહની પજવણીના અનેક વિડીયો સામે આવી ચૂક્યા છે. વાત સુરતની. સુરતના માંડવી તાલુકામાં દીપડાના આંટા ફેરાઈ યથાવત છે. ઉમરસાડી ગામે દીપડો દેખાતા ફફડાટ છે. રહેણાંક વિસ્તારમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો. શિકારની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ઘરના આંગણામાં બેસેલા શ્વાનનો દીપડાએ શિકાર કર્યો. દીપડો શ્વાનને લઈ જતો હોય તે દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયા. વન વિભાગે પાંજરો મૂકવાની કામગીરી કરી. ઉમરસાડી ગામે દીપડો દેખાતા ફફડાટ જોવા મળ્યો. રહેણાંક વિસ્તારમાં દીપડાએ આંટાફેરા કરતા સ્થાનિકોમાં ભય છે. એક વિડીયો સામે આવ્યો છે જેમાં દીપડો દેખાઈ રહ્યો છે. ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે. કેતન, વિડીયો અંગે શું વધુ જાણકારી મળી રહી છે? ચોક્કસ વાત કરું તો સુરત જિલ્લાની અંદર દીપડાનું એક હબ બની ગયું છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં દીપડાના આંટા ફેરા છેલ્લા ઘણા વખતથી જોવા મળી રહ્યા છે. ક્યાંક દીપડાઓએ પશુઓનો શિકાર કરતા પણ દ્રશ્યો ભૂતકાળમાં પણ સામે આવ્યા હતા. પરંતુ આજની જો વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉમરસાડી ગામે દીપડાના આંટા ફેરા છેલ્લા ઘણા દિવસોથી જોવા મળ્યા હતા. પરંતુ એક રહેણાંક વિસ્તારની અંદર એક ભાઈના ઘરે જે પોતાનો શ્વાન પાલતુ શ્વાનને બહાર બેઠો હતો એને દીપડો ઊંચકી જતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થવા માંડ્યા હતા. સ્થાનિકો તેમજ સરપંચોને મળીને હાલ વન વિભાગને એક લેટર લખી અને પાંજરો મૂકવાની પણ માંગ કરી છે. તો વન વિભાગે તાત્કાલિક અસરે આજે આ ગામની ઉમરસાડી ગામની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર પાંજરો મૂકીને હસ્તકલો મેળવ્યો છે. હવે જોવું રહ્યું છે કે આ વન વિભાગના કયા પ્રકારના અથાગ પ્રયત્ન કરે છે કે જેથી કરીને આ હિંસક દીપડો ક્યારે પાંજરે પુરાય એ બાબતની લોકોમાં એક માંગ ઉઠવા પામી છે. બિલકુલ કેતન, આભાર માહિતી બદલ. ગીર સોમનાથના વરસંગપુર ગામની સીમમાં સિંહે શિકાર કર્યો. પશુનો શિકાર કર્યો સિંહે. ધીમી ધારે વરસાદ વરસતા વચ્ચે સિંહે પશુનું મારણ કર્યું. સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વરસતા વરસાદ વચ્ચે સિંહે પશુનું મારણ કર્યું હતું. સીમમાં સિંહે પશુનું મારણ કર્યું હોય, શિકાર કર્યો હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે. એક તરફ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. અમદાવાદમાં બોપલમાં તસ્કરો બેફામ બન્યા છે. 2 કલાકમાં 2 મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. એક જ વિસ્તારમાં 2 મંદિરમાં ચોરી થઈ. ચોરીની ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. પોલીસને પડકાર ફેંકતો આ ચોર કે જેને 2 જગ્યાએ ચોરી કરી છે. શેલા વિસ્તારના શિલનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરી, 2 મંદિરમાં ચોરી કરી આ ચોરે. ચોર એક નહીં, 2 જ કલાકના અંતરમાં 2 ચોરી કરે છે. ઓનલાઈન પર સંવાદદાતા પ્રણવ જોડાઈ ચૂક્યા છે. પ્રણવ, આ ચોરે કઈ કઈ જગ્યાએ ચોરી કરી છે? હાલ પોલીસની કેવી કાર્યવાહી? ચોક્કસ માની શકાય જે રીતે પોલીસને પડકાર ફેંકતો હોય ચોર, એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેલા એટલે અને સાથે જ બોપલ વિસ્તાર એટલે સૌથી પોસ્ટ વિસ્તાર માનવામાં આવે છે. એ વિસ્તારમાં જ આ ચોરે હાથ ફેરો કર્યો છે, એ પણ મહાદેવના મંદિરની અંદર. માત્ર 2 કલાકના અંતરની અંદર 2 જે મહત્વપૂર્ણ મંદિરો છે, મહાદેવ મંદિરો, તેમાં તેઓ ચોરી કરી છે અને પોલીસને એક મોટો પડકાર ફેંકતો હોય ચોર, તે પ્રકારના દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે. જે એક સીસીટીવી દેખાવા જોવા મળી રહ્યા છે તે છે સેલા વિસ્તારમાં આવેલા સ્વયંભૂ શેલનાથ મહાદેવ મંદિરના, કે જ્યાં જે ચોર છે તે કૂદીને મંદિરમાં ઘૂસે છે અને ભગવાનનું જે છત્ર છે
શિવ ભગવાનનું એ છત્ર છે તે ચોરી કરે છે. ત્યારબાદ એ ચોર ત્યાંથી પસાર થઈને માત્ર 1 કિલોમીટર દૂર આગળ જાય છે અને ત્યાંથી જ બીજું જે મંદિર આવેલું છે ભીમનાથ મહાદેવ મંદિર જે આરોહી ક્લબ રોડ ઉપર આવેલું છે એ મંદિર મંદિરમાં પણ જાય છે અને ત્યાં પણ એ મંદિરમાં જઈને ચોરી કરે છે. ત્યાં તો 5 લાખની માતબર રકમના જે ચાંદીના ભગવાનના છત્રો હોય છે જેની અંદર ખાસ કરીને શિવ મહાદેવની ઉપર આવેલું છત્ર અને સાથે જ પાર્વતી માતાને આપેલું છત્ર જે હોય છે એ 5 લાખના છત્રની ચોરી કરવામાં આવે છે. એટલે ચોક્કસ એ માની શકાય કે એક તરફ રાજ્યના મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્ર પટેલ તેનો આ મત વિસ્તાર છે અને સાથે જ દેશના ગૃહમંત્રી અમિત શાહનો પણ આ મત વિસ્તાર છે. એ મત વિસ્તારમાં જ ક્યાંક મંદિરો સુરક્ષિત નથી તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. બીજી તરફ પોલીસની કામગીરી ઉપર સવાલ એટલા માટે ઉભા રહ્યા છે, એક તરફ રાત્રિ પેટ્રોલિંગની જવાબદારી હોય છે પોલીસની તેમ છતાં પણ નથી થઈ અને તેના જ કારણે 2 જ કલાકના સમયની અંદર 2 મહત્વના જે મંદિરો છે તેમાં ચોરી કરીને પોલીસને પડકાર ફેંકી દીધો છે. બિલકુલ પ્રણવ, આભાર માહિતી બદલ. તો માત્ર 2 કલાકની અંદર 2 મંદિરોમાં આ ચોરી કરી છે, પરંતુ પોલીસ સામે, પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. બોપલ વિસ્તારમાં જ એટલે કે એક જ વિસ્તારમાં 2 મંદિરમાં ચોરી કરવામાં આવી. વડોદરામાં બોટ દુર્ઘટનાનો મામલો, પાલિકાના 2 અધિકારી પર હાઈકોર્ટનું આકરું વલણ. 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનર સામે કાર્યવાહીના આદેશ અપાયા. ફરજમાં બેદરકારી બદલ પગલાં લેવા માટે આદેશ. HS પટેલ, વિનોદ રાવ સામે કાર્યવાહીના આદેશ. બંને અધિકારીઓએ ફરજ પર બેદરકારી દાખવી હોવાનું હાઈકોર્ટનું તારણ. હાઈકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું. પાલિકાના 3 અધિકારીઓ દોષિત ઠેરવાયા. તપાસ બાદ 3 અધિકારી દોષિત સાબિત થયા. કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણનું દોષિત. હંગામી કાર્યપાલક ઇજનેર પરેશ પટેલ સામે ઇજનેર જીગર સયાનિયાનું નામ સામેલ છે. હજુ પણ પૂર્વ એડિશનલ સિટી એન્જિનિયર ધીરેન તળપદા તેમજ પૂર્વ ઝોનના ડેપ્યુટી એન્જિનિયર જિજ્ઞેશ શાહ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપવાના છે. ડૉક્ટર વિનોદ રાવ દ્વારા કરવામાં આવેલ તમામ ગુનાહિત કૃત્યો આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે વિગતવારનો ઓર્ડર જાહેર કર્યો અને એમાં નામજોગ ડૉક્ટર વિનોદ રાવે જે ખોટું કર્યું છે એ ઉજાગર થયું. મ્યુનિસિપલ કમિશનર HS પટેલ અને ડૉક્ટર વિનોદ રાવ આ માટે જવાબદાર છે. જે રીતના બિન અનુભવી ઇજારદારને કોન્ટ્રાક્ટના તમામ ક્લોઝ વાયોલેટ કરીને ટેન્ડરમાં ક્લોઝને વેરિએશન્સ કરીને જે રીતના કામ આપવામાં આવ્યું છે આમાં ભ્રષ્ટાચાર ભરપૂર થયો છે. તો પીએમ મોદી ઓસ્ટ્રેલિયા પહોંચ્યા, ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદી ભારતીય સમુદાયને પણ મળ્યા. પ્રધાનમંત્રી મોદી રશિયાની 2 દિવસની મુલાકાતે છે. તે બાદ મોડી રાત્રે ઓસ્ટ્રેલિયાની રાજધાની વિયેના પહોંચ્યા, જ્યાં એરપોર્ટ પર તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું અને આ પછી વડાપ્રધાન મોદી એરપોર્ટથી હોટલ રીટ્ઝ કાર્લ્ટન પહોંચ્યા હતા અને હોટલ પર પહોંચી તે ભારતીયોને મળ્યા. અહીં તેમણે આવકારવામાં વંદે માતરમની ધૂન વગાડવામાં આવી હતી અને આ પછી વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના ચાન્સેલર કાર્લ નેહમરનને સ્ટેટ ડિનર માટે મળ્યા હતા. તો આજે બંને દેશો વચ્ચે વેપાર અંગે ચર્ચા થશે. તેઓ ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વેન ડેર બલેને પણ મળશે. પીએમ મોદીની આ મુલાકાત 2 દિવસની છે. મોદી 41 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે પહોંચ્યા છે. તો આ પહેલા ઇન્દિરા ગાંધી 1983માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતા. પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. પીએમ મોદીએ ટ્વીટ કરી જાણકારી આપી છે. ઓસ્ટ્રેલિયાની તેની સંગીત સંસ્કૃતિ માટે જાણીતું છે તેવું પીએમ મોદીએ જણાવ્યું. વંદે માતરમની અદ્ભુત પ્રસ્તુતિની ઝળક મળી છે તેવું મોદીએ જણાવ્યું છે. Yeah.
પાણીમાં ગરકાવ છે તો ભારે વરસાદ વચ્ચે ઘણા રાજ્યો પૂર સામે ઝઝૂમી રહ્યા છે, જેમાં આસામ, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તરાખંડથી લઈ યુપી સુધીના ઘણા વિસ્તારો પણ સામેલ છે. આગામી સમયમાં આસામ અને મણિપુર સહિત પૂર્વોત્તર રાજ્યોમાં આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. પૂર સામે ઝઝૂમી રહેલા ઉત્તર પૂર્વ ભારત માટે આ ચિંતાનો વિષય છે. કેન્દ્રીય નાણામંત્રીના ડીપ ફેક વિડીયો પર કાર્યવાહી. જીએસટી મુદ્દે નિર્મલા સીતારમણનો ડીપ ફેક વિડીયો પોસ્ટ કર્યો હતો. ચિરાગ પટેલ નામના સોશિયલ એકાઉન્ટ પરથી આ વિડીયો પોસ્ટ થયો હતો. વિડીયોને લઈને રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૂચન કર્યા હતા, તાત્કાલિક ફરિયાદ કરવાના હર્ષ સંઘવીએ આદેશ કર્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ પટેલ નામના શખ્સ પર ફરિયાદ નોંધી પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. મુકુલ વાસનિક 3 દિવસના ગુજરાત પ્રવાસે છે, જિલ્લા કારોબારીમાં ભાગ લેશે. 3 દિવસ સંગઠનને લઈને ચર્ચા કરાશે. અમદાવાદ આવેલા મુકુલ વાસનિકનું નિવેદન સામે આવ્યું. ગુજરાતમાં સંગઠનને લઈને રાહુલ ગાંધીનો સંદેશ. મુકુલ વાસનિકે જણાવ્યું કે ગુજરાતમાં સંગઠનને તૈયાર કરવાનો સંદેશ રાહુલ ગાંધીએ આપ્યો છે. मैं समझता हूं कि उन्होंने यहां के तमाम हालातों को देखते हुए कांग्रेस के साथियों को, नेताओं को, कार्यकर्ताओं को किस दिशा में गुजरात में संगठन को तैयार करना है उसका एक स्पष्ट संदेश दे दिया है. રાજકોટના પીપળિયામાં બોગસ શાળાના પર્દાફાશ બાદ કાર્યવાહી કરવામાં આવી. હવે આ શાળાના વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ કરાવી પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો, જેમાં 24 બાળકોને પ્રાથમિક શાળાઓમાં તો 11 બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે માધ્યમિક વિભાગના 4 બાળકોના ડેટા જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલી આપવામાં આવ્યા હતા. આખા પ્રકરણમાં બાળકોનું શૈક્ષણિક કાર્યને અમે વધુ મહત્ત્વ આપીએ છીએ અને એટલા જ માટે બાળકોના શૈક્ષણિક કાર્યને અસર ન થાય એટલા માટે અમે આજે એમના એડમિશનને કન્ફર્મેશન કરીશું. વાત સુરતની. સુરતમાં બાળકોના યુનિફોર્મ લેવા ગયેલા વાલીને સ્ટેશનરી સંચાલકે મારમાર્યાની ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં આવેલી દીપ દર્શન વિદ્યા સંકુલ નામની શાળા વાલીઓને ફરજિયાત શ્રદ્ધા સ્ટેશનરીમાંથી જ યુનિફોર્મ અને સાહિત્ય ખરીદવાની ફરજ પાડે છે, અને જેથી મિતેશભાઈ નામના વાલી તેમના બંને બાળકોમાંથી યુનિફોર્મ ખરીદવા ગયા હતા, જ્યાં સાઇઝને લઈને રકઝક થતા સ્ટેશનરી સંચાલકે મારામારી કરી હોવાનો વાલીનો આરોપ છે. યુનિફોર્મની સાઇઝ મુદ્દે વાતચીત કરતા દુકાનદાર અરવિંદભાઈ ગુસ્સે થઈ ગયા અને વાલીને માર માર્યો. મિતેશભાઈએ પોતાની સાથે બનેલી ઘટનાને લઈ વિડીયો વાયરલ કર્યો છે, સાથે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. જે મારા બાળકની ટી શર્ટનો એક નંબર નાના મોટો થાય તો બદલવાની વાતથી લઈ એ લોકોએ ઉગ્ર આવેશમાં આવી અને પછી મારી સાથે મારપીટ કરી હતી. એમાં 2-3 વાલીઓ બીજા પણ હતા, એ જોઈને પછી ભાગી ગયા. એના પછી બીજા સ્ટેશનરીવાળાના 2 માણસો આવેલા અને એ લોકોએ દરવાજો બંધ કરી અને અંદર મને, મારી વાઇફ અને મારી નાની છોકરી, એક પહેલા ધોરણમાં ભણતી, એની સામે મારપીટ કરી, મારામારી કરી અને પછી મને બહાર ધકેલી દીધો અને તારાથી જે થાય કરી લેજે એવું કરી અને મને મારે કાલે મારપીટ કરી લીધી હતી. તો સુરતમાં બિલ્ડિંગ તરાશાઈ મામલે વધુ એક પકડાયો છે. વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. બિલ્ડિંગનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર ઝડપાયો છે. કોન્ટ્રાક્ટર પંકજ લવચીભાઈ ડુંગરાની ધરપકડ કરાઈ છે. પોલીસે પૂછપરછમાં કૈલાશ રાજ બિલ્ડિંગનું બાંધકામ આરોપીએ જાતે કર્યું હતું. સચિન જીઆઈડીસી પોલીસે આરોપી કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉર્જા વિભાગમાં ઇન્ટર્નર બદલીને લઈને વીજકર્મીઓના પરિવારજનોએ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિવેડો ન આવતા કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. ગાંધીનગરમાં વીજ કંપનીના વીજ કર્મચારીઓના પરિવારજનોએ ઉર્જા મંત્રીને રજૂઆત કરી. ઉર્જા વિભાગમાં ઇન્ટર્નલ બદલી માટે ગત વર્ષે પોર્ટલ કર્યું હતું શરૂ. તો 4 ઝોનના કર્મીઓની આંતરિક બદલી માટે વર્ષ 2022માં પોર્ટલ શરૂ કરાયું હતું.
एक वर्ष आंतरिक बदली की कामगिरी बाद पोर्टल मध्यम थी बदली प्रथा बंद थी और जीती आ पोर्टल कायमी धोरणे चालू राखवा मांग कराई छे। सरकार जी जोड़े अमारी एज रजूआत मांगी छे के आ पोर्टल कायमी धोरणे चालू राखे अने ज्यारे जग्या थाय त्यारे बदलीनो लाभ दरेकने आपे। अमे फेब्रुआरी 2022 थी दर मंगळवारे माननीय ऊर्जा मंत्री श्री કનુભાઈ સાહેબ ને રજૂઆત કરવા માટે આવીએ છીએ અને તેઓ દર વખતે અમને આશ્વાસન આપે છે કે નવી ભરતી કરતા પહેલા તમને બદલી કરી આપીશું। જૂનાગઢના ગિરનારમાં આવેલ પૌરાણિક ગાયત્રી મંદિરના નવીનીકરણ માટે ચર્ચિત મંદિરને ઉતારી લેવાયું હતું, પરંતુ હજી સુધી ગાયત્રી મંદિરના નવનિર્માણની મંજૂરી નહીં મળતા મંદિરના મહંત દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો। મંદિરના નવનિર્માણ માટે વન વિભાગ મંજૂરી આપે તેવી માંગ કરવામાં આવી। સરકાર દ્વારા મંદિરના નવનિર્માણ માટે 4 કરોડની ફાળવણી કરવામાં આવી છે। જોકે અન્ય મંદિરના બાંધકામો પૂર્ણ થવાના આરે છે, પરંતુ ગાયત્રી મંદિરની મંજૂરી આપવામાં આવી તેવી માંગ મંદિરના મહંતે કરી છે। અમે તાત્કાલિક મંજૂરી મળે અને તાત્કાલિક આ કાર્ય પૂરું થાય જે માટે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને મેં આ જે કામ છે એનું તાત્કાલિક પૂરું થાય। પ્રકાશશ્રી ભાઈ, અમારી એવી નર્મ રજૂઆત છે કે વન વિભાગને એવી અમારી નર્મ અપીલ છે કે આ જર્જરિત મકાન છે, મંદિર છે માતાજીનું, તે સંપૂર્ણપણે વ્યવસ્થિત બાંધકામ થાય એવી અમારી લાગણી અને આસ્થા છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો।